પપૈયું, લાલ ગાજર, બીટ નો સંભારો, મરચા અને પછી બિપિન કાકા ના ગાંઠિયા ખાધા કે નહીં? હા ખાધા, બહુ મસ્ત હતા. સો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને ગોંડલથી ઓલમોસ્ટ 5 કિલોમીટર પહેલાં, એટલે કે રાજકોટથી ગોંડલ વચ્ચે અહીંયા એક કારના શોરૂમની બહાર, જે તમને શરૂઆત મેં કીધું હતું કે જેમ નાસ્તા પાણીના પણ અલગ અલગ પંડાલો હોય છે, ભોજનના પણ અલગ અલગ પંડાલો હોય છે, એમ મોડી રાત્રે ને વહેલી સવારે ગરમા ગરમ ગાંઠિયાના પણ પંડાલો હોય છે. એકચ્યુઅલી રાજકોટથી હું વિચારતો હતો કે ભાઈ ગુજરાતી લોકો જ્યારે કોઈ પદયાત્રા કરતા હોય અથવા કોઈ ઇવેન્ટ હોય ત્યારે ગાંઠિયા કઈ રીતે એબસેન્ટ હોઈ શકે, તો એ ગાંઠિયાનો પણ એક પંડાલ મળી ગયો અહીંયા. અહીંયા પદયાત્રીઓને ભરપેટ ગાંઠિયા ખવડાવી અને પછી આગળ મોકલવામાં આવે છે. સો બની રહ્યા છે તેના વણેલા ગાંઠિયા, હે ને? બિપિન કાકાના ગાંઠિયા કહેવાય એમ. એક મિનિટ આવો ને બેન. સો આ ગાંઠિયા બિપિન કાકાના ગાંઠિયા તરીકે ઓળખાય છે. બિપિન કાકા ક્યાં છે? બોલાવો બોલાવો. પપૈયાનો કે પપૈયું, લાલ ગાજર, બીટ નો સંભારો, મરચા અને વાહ. બિપિન કાકા જય જલારામ, જય જલારામ. તો આજે આપણો કેમ બિપિન કાકાના કેમ તરીકે ઓળખાય છે, તો કેટલા વર્ષથી આપણે ગાંઠિયાની સેવા આપી છે? 4 વર્ષથી આપી છે. કેમ કેટલા વાગે શરૂ થઈ જાય? આપણે સાંજે 6 વાગ્યાથી. 6 વાગ્યાથી શરૂ થઈ જાય અને કેટલા વાગ્યા સુધી ચાલે? રાતે સવારે 5 વાગ્યા. સવારે 5 વાગ્યા સુધી, એટલે એમ છેલ્લો સમૂહ જે છે એ 5 વાગ્યાની આસપાસ. હા હા, નીકળી જાય. બરોબર. અંદાજે અત્યાર સુધીમાં તમને એસ્ટિમેટ કર્યું હોય કે કેટલા હજાર લોકો? હા, અત્યારે 3500 થી 4000 માણસો અવેબલ હોય. કમ્પ્લીટ 3500 થી 4000 માણસો અવેબલ હોય. પણ જેવું નામ છે બિપિન કાકા, જલારામ ગાંઠિયા, એવા જ અમને અમને તો જો સ્પેશિયલ અમે અત્યારે મળવા આવ્યા છે. અમે હાલીને જતા નથી પણ ઘરેથી 1 વાગે નીકળ્યા. બિપિન કાકાને મળવા આવે, સ્પેશિયલ અહીંયા ગાંઠિયાને પ્રસાદી લેવા આવીએ. અચ્છા, પ્રસાદી લેવા આવો? તમે પદયાત્રી નથી? પદયાત્રી નથી, પદયાત્રી તો પદયાત્રી હોય, પ્રસાદી લેવા માટે તો ગોવો જોઈએ ને. પદયાત્રી ને અમે લોકો કેટલી એનર્જી આપીએ. તમે પ્રસાદ યાત્રી છો? હનુમાન ચાલીસા વાળી વાત છે, જે 15 વર્ષથી નીચેના બાળકો જે હનુમાન ચાલીસા બોલો, એમને બિપિન કાકા તરફથી જમવાનું. તો અત્યાર સુધીમાં બિપિન કાકા કેટલા લોકો મળ્યા? મને એમાં અત્યારે 40 થી 45-50 જણાનો રિસ્પોન્સ મળ્યો સાહેબ. 45 થી 50? વાહ. આજે મેં બાળકોને અહીંયા સ્પેશિયલ બોલાવ્યા હતા. એક ટેલેન્ટ વાળો. રેકોર્ડ કેવડો છે? કેવડી ઉંમરના બાળકો બોલી શકે? મારે 15 વર્ષ સુધીના. વધારે થાય ગાંઠિયા. હા, 200-250 કિલો. હા પણ ખવડાવવાના બધાને ગરમા ગરમ જ. એવું નહીં કે બનીને રાખી દીધે એમને જેમ આવતા છે ને તમને ગરમ ગરમ જ મળતા છે. મેં જોયું આ ઘણો ગરમા ગરમ કરતો છે. હા, તમારે ગાડી પાછી મે ડાયવર્ઝન થી મોટા. તમારે પણ અત્યારે પ્રસાદી લઈને જ જવાનું છે? તો નહીં, એમ તમે કીધું એમ એટલામાં આવી ગયું. પણ તમે આ જે વસ્તુ કરો છો એ પ્રસાદ નો ભાવ જ છે મારો. એટલે તો કહી છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ. બરાબર. પદયાત્રી કોણ છે? પદયાત્રી છે જાળી પદ.
ક્યાંથી આવ્યો છો ભાઈ? રાજકોટથી. રાજકોટથી કેટલા વાગે નીકળ્યા તમે? અમે 5:30. આ કેટલામી પદયાત્રા તમારી? હે, અમારે ત્રીજી. ત્રીજી પદયાત્રા? હા. બરોબર. ઠાકોરો લાગ્યો કે નહીં? ના ના, મજા આવે છે, બહુ સારી સેવા છે એમ. લોકો સેવા કરતા જાય એટલે ઠાકોરો? હા. ના ના. પછી બિપિન કાકાના ગાંઠિયા ખાધા કે નહીં? હા ખાધા, બહુ મસ્ત હતા. આમ તો રાજકોટના લોકો ક્યાંક ને ક્યાંક તો ખાધા જ હશે. અહીંના અમે આ જગ્યાના ગાંઠિયા વખણાય જ છે. અચ્છા, એટલે અહીંયાનો હોલ્ટ તો બને છે? હા, બધી હોલ્ટ ઘડી ઘડી આવે છે એટલે થોડીક મજા આવે એમ. વાહ, ગ્રેટ. અને હવે ક્યાં સુધીમાં અંદાજો હોય તમારે પહોંચી જશો? હવે બસ 5:30 આસપાસ તો પહોંચી જશો. જય જનારામ. જય જનારામ. સો ફ્રેન્ડ્સ, વીરપુર પદયાત્રામાં માત્ર ગાંઠિયા જ નહીં, અનેક લોકો એનર્જી ડ્રિંક, સોફ્ટ ડ્રિંક, ઠંડા પાણીની બોટલો અને ચા પાણીની ખૂબ જ સેવાઓ કરતા હતા. એમાંથી કેટલાક ફાર્મસી સાથે જોડાયેલા લોકો, એનું એસોસિએશન જે છે એ પણ લોકોની સેવામાં લાગ્યું હતું. એમણે પણ સેંકડો લોકો માટે એનર્જી ડ્રિંક અને સોફ્ટ ડ્રિંકની વ્યવસ્થા કરી હતી. લોકોને રસ્તા પર ઊભા રાખી રાખીને રિક્વેસ્ટ કરી કરી અને જે છે એ એનર્જી ડ્રિંક અને માઉથ ફ્રેશનર્સને બધું આપતા હતા. એકચ્યુઅલી આ જે પંડાલ છે એ રીબડા પાસેનો પંડાલ હતો, અને જે આપણે હમણાં ગાંઠિયાનો પંડાલ જોયો એ ગોંડલથી મહેસ 4 કિલોમીટર પહેલાંનો પંડાલ હતો. એટલે આ નજીક નજીકના બધા પંડાલ છે. પદયાત્રીઓની સેવા માટે એક નાનકડું આયોજન કરેલું છે, જેમાં એનર્જી ડ્રિંક, પછી બધાને પાણી, સાથે મેડિકેટેડ પાટા છે, કોઈને સોક્સ છે, સ્લીપર કોઈના તૂટી ગયા હોય, ચપ્પલ તૂટી ગયા હોય એ, અને કોઈને ડ્રેસિંગ કરવાની જરૂર પડે તો એ માટેનો બધો સામાન અને બધી વ્યવસ્થા રાખેલી છે. ત્યાંથી હજી માત્ર 2 કિલોમીટર જ આગળ વધ્યા છું, ત્યાં લોકો માટે તાજું ફ્રૂટ લઈને અનેક સ્વયં સેવકો અહીંયા હાજર હતા. કેટલાય સેવાભાવી લોકો રસ્તા ઉપરથી જતા પદયાત્રીઓને રિક્વેસ્ટ કરી કરીને હાથ પકડી પકડીને ફ્રૂટ ખવડાવતા હતા. તો રીબડા અને ગોંડલ ત્યાંથી પદયાત્રાને હવે આગળ વધારી અને આગળ બીજા કઈ કઈ પ્રકારના એવા કેમ્પ્સ છે કે જ્યાં કંઈક નવતર પ્રકારે લોકોની સેવા થતી હોય હતી એ તમને આગળના વિડીયોમાં દેખાડીશ. ફિલહાલ આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય જલિયાણ મહારાજ.